हेलो फ्रेंड्स, धोरण 9 विषय गणित प्रकरण नंबर 13 छे आपुं पृष्ठफळ अने घनफळ। तो पृष्ठफळ अने घनफळ जुदा जुदा पदार्थों माटे आपणे चेप्टरनी अंदर भणवानुं छे अने एना केटलाक सूत्रो छे ए सूत्रों आपे तैयार करवाना छे अने सूत्रोने आधारे एना एक्जाम्पल आपणे जोवाना छे। तो पदार्थो आपणे पदार्थ लईशुं, ए पदार्थना तमाम एक्जाम्पल कहीशुं, पछी बीजो पदार्थ लईशुं जेम के गोलक विशे, गोलकनुं क्षेत्रफळ, लंबगन होय, समगन होय, शंकु आपेलो होय, नळाकार आपेलो होय, आवा दरेक जुदा जुदा पदार्थों आपेला होय अथवा तो ए ए रीतनो आकार धरावतो कोई पदार्थ होय तो एना पृष्ठफळ अने घनफळ ए बन्नेना सूत्रोने आधारे आपणे एक्जाम्पल गणवाना छे। तो पहला बे पदार्थों आपे लईए, लंबगन अने समगन। लंबगन, तो लंबगन की चर्चा करिए तो लंबगन नु पृष्ठफळ शू थशे, तो पृष्ठफळ नु सूत्र लंबगन ना पृष्ठफळ नु, लंबगन नु पृष्ठफळ। तो तमे जाणो छो लंबगन होय एटले लंब आकार नो, एटले डब्बो लई लो तमे, कोई पण डब्बो होय तो एनी अंदर शू होय, एक तो एनी ऊंचाई होय, एनी पहोळाई होय अने बीजी शू वस्तु होय एनी अंदर, एनी पहोळाई, ऊंचाई अने लंबाई। तो आ त्रण वस्तु लंबघननी अंदर होय तो एने आधारे एनु सूत्र थशे लंबघननु पृष्ठफळ बराबर 2 × LB + BH + HL अथवा तो LH, ज्यां L बराबर शू थशे लेंथ एटले लंबाई, लेंथ ऊपर एने शू कहेवाय L। बीजू छे ब्रेथ, ब्रेथ ब्रेथ ऊपर थी शू जशे एनी पहोळाई, अने H एटले के हाइट, हाइट एटले के ऊंचाई। क्लियर? तो लंबघननुं पृष्ठफळ तमने पूछ्यू होय अथवा तो लंबाई, पहोळाई अने ऊंचाई आ त्रण वस्तु तमने आपी दीधेली होय तो एनी मददथी लंबघननुं पृष्ठफळ मेळवुं होय तो आ सूत्रने आधारे मेळवी शको। हवे तमે વિચારો કે જે ડબ્બો તમે વિચાર્યો આ રીતનો કોઈ લંબઘન છે તો આની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે આ જે પહોળો ભાગ છે આટલેથી લઈને આટલે સુધીનો, થ્રી ડાયમેન્શનની અંદર છે તો એ પહોળો ભાગ છે એ આ છે એની ઊંચાઈ અને લંબાઈ આવી ગઈ, પહોળાઈ આવી ગઈ, આ પહોળો ભાગ એની લંબાઈ એટલે આ નીચેનો ભાગ છે એ એની શું જશે પહોળાઈ, અને જે આ વચ્ચેનો ભાગ છે ઊભો એને શું કહેવાય એની ઊંચાઈ, અને સાઈડમાંથી જે પહોળો છે એને શું કહેવાય પહોળાઈ। તો આ જે છે એના પાર્શ્વપૃષ્ઠો, હવે પાર્શ્વપૃષ્ઠો લંબઘનના પાર્શ્વપૃષ્ઠો એટલે શું તો એની અંદર જે ઉપરનું આ ભાગ છે એ નહીં આવે અને નીચેનો જે આ ભાગ છે થ્રી ડાયમેન્શનની અંદર એ નહીં આવે, એટલે બાકી શું રહેશે ચાર સાઈડો। જેમ કે તમે તેલનો ડબ્બો જોયો હોય તો તેલના ડબ્બાની અંદર ઉપરનો ભાગ અને નીચે તળિયાનો ભાગ એ બંને ન આવે, પાર્શ્વ પૃષ્ઠો એટલે પૃષ્ઠો એટલે એની આજુબાજુની જે ચાર બાજુ બચે છે એ ચાર પૃષ્ઠો। તો તમને જ્યારે પાર્શ્વ પૃષ્ઠોનું માપ કહ્યું હોય તો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે તો 2H (L + B) અથવા તો બીજી રીતે કહીએ તો ઊંચાઈ વત્તા લંબઘનની પરિમિતિ, એટલે કે ત્રણ જે બાજુઓ છે એનો સરવાળો લંબઘનની પરિમિતિ। તો જ્યારે તમે પાર્શ્વ પૃષ્ઠો અથવા તો કોઈ એવું એક્ઝામ્પલ ડબ્બાની રીતે કે એવું કંઈ પૂછ્યો હોય ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ, સોરી લંબઘનની પાયાની પરિમિતિ ગુણ્યા પાયાની, એટલે કે નીચે જે પાયા છે એ પાયાની પરિમિતિ। ક્લિયર? તો આ થઈ ગયું લંબઘનની ચર્ચા। હવે આપણે જોઈએ સમઘન। તો સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘન, સમઘન સરખી બાજુઓ હોય એટલે કે બધી જ ઘન કોઈ પણ હોય તો એની બધી જ બાજુ કેવી હોય સમાન હોય તો એને શું કહેવાય સમઘન। તો ધારો કે કોઈ એક બાજુ હોય એ, તો બાકી બાજુ કેટલી બચી, આ રીતનો આ લંબઘન છે એટલે કે લાંબો હોય થોડો એને લંબઘન કહેવાય,
तमे जे पेला कलरिंग बॉक्स वालो एक छे आखो ए रमता हो छो जे कलरिंग नी अंदर बॉक्स, तो ए क्यूब जे होय छे एने शुं कहेवाय समघन, एनी बधी ज बाजू केवी होय समान होय एटले एने आपणे समघन कही शकीए। परंतु तेलनो डब्बो जोशो तो तेलना डब्बानी अंदर बधी ज बाजू एटले के ऊपर अने नीचेनी बे बाजुओ सरखी हशे अने आजूबाजूनी चार बाजुओ समान हशे, तो एने शुं कहेवाय आपणे लंबघन एटले के थोड़ो पहोळो होय, आने शुं कहे छे लंबचौरस। तो आ रीतनो पहोळो भाग होय एने शुं कहेवाय लंबघन, अने सम आ रीतनो भाग होय एने शुं कहेवाय समघन, पण थ्री डायमेंशननी अंदर होवो जोईए। तो समघननું પૃષ્ઠફળ તો એની ટોટલ બાજુ કેટલી થશે, ઉપરની નીચેની અને સાઈડની ચાર, ટોટલ બાજુ કેટલી છ, તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6a² જ્યાં a બરાબર બાજુની લંબાઈ અથવા બાજુનું માપ। ક્લિયર? હવે તમને આના પણ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો પાર્શ્વ પૃષ્ઠો એટલે ઉપરનું નહીં અને નીચેનું નહીં, તો એના સિવાયના કેટલા બચ્યા, ચાર, અહીંયા બધી જ બાજુ સમાન છે, તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર ઉપરનું નહીં નીચેનું નહીં, તો બાકીના છમાંથી બે જશે એટલે ચાર વધશે, તો 4a² પાછળ મીટર સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર જેમાં માપ આપેલું હોય એમાં સ્ક્વેરના ફોર્મમાં એનો આન્સર મળશે। તો આ થઈ ગયું લંબઘન અને આ થઈ ગયું સમઘન। તો આ બે વિષય આપણે જોઈએ એના, આ બંને સમઘન અને લંબઘન બંનેના રિલેટેડ જે એક્ઝામ્પલ છે આપણે બુકની અંદર, તો ઉદાહરણ નંબર 1 આપેલું છે, ઉદાહરણ નંબર 2, તો ઉદાહરણો તમે હોમવર્કની અંદર કરવાના છે। આપણે સીધા આવીએ સ્વાધ્યાય 13.1 અને એનો પણ ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ જોઈએ। તો જોઈએ આપણે સ્વાધ્યાય 13.1નો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે, એ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટની અંદર તમને શું કહ્યું છે કે એક પોઈન્ટ પાંચ મીટર લાંબો એટલે એની લંબાઈ 1.5 મીટર, 1.25 મીટર પહોળો એટલે કે પહોળાઈ 1.25 મીટર, અને 65 સેન્ટીમીટર ઊંડો એટલે કે ઊંડાઈ એની જે આપી છે એ આપણા માટે શું થશે, એની ઊંચાઈ। તો એ તમને 65 સેન્ટીમીટર આપેલી છે। તો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે, જે જે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે એ માપનો એક પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે, તેનું મથારું ખુલ્લું છે। તમને અહીંયા ક્લિયર કહ્યું છે કે ઉપરનું મથારું ખુલ્લું રાખવાનું એટલે એનું ઢક્કણ વગરનું ડબ્બો બનાવવાનું છે। પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા એટલે કે એની જાડાઈને આપણે જોતા નથી। તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો, જે ડબ્બો બનાવવા માટે જરૂરી શીટ છે એનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે। અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 1 મીટર² શીટના ₹20 લેખે થતો ખર્ચ શોધો। તો તમને અહીંયા ક્લિયર કટ કહ્યું છે કે આ રીતનો કોઈ ડબ્બો બનાવવાનો છે, ઉપર જે આ ભાગ છે કેવો હોવો જોઈએ, ખુલ્લો હોવો જોઈએ। તો આ જે ભાગ છે ડબ્બો જ્યારે બનાવશો ત્યારે ચાર બાજુઓ આવવાની અને નીચે એક તળિયું, બસ આટલી વસ્તુનો એની અંદર સમાવેશ થશે। એટલે આપણે ચાર બાજુઓ એટલે ડબ્બો બનાવે છે એટલે કેવો પદાર્થ બનવાનો, એક લંબઘન, જેમ કે તેલનો ડબ્બો તમે માનસિક રીતે વિચાર લો તો તેલનો ડબ્બો પણ ઉપરનું ઢક્કણ કેવું છે, એનું ખુલ્લું છે। તો ખુલ્લો ડબ્બો બનાવવો હોય તો એની ચાર બાજુઓ આવશે પ્લસ નીચે તળિયું આવશે, પણ અહીંયા થોડોક ડાઉટ થાય છે કે લંબાઈ L બરાબર 1.5 મીટર, પહોળાઈ B બરાબર 1.25 મીટર, અને ઊંચાઈ H બરાબર 65 સેન્ટીમીટર તમને આપી દીધેલું છે। તો કાં તો બધું સેન્ટીમીટરમાં હોવું જોઈએ, કાં તો બધું મીટરમાં હોવું જોઈએ, તો બાકીના બે મીટરમાં છે તો આપણે ઊંચાઈને શેમાં કન્વર્ટ કરીશું, મીટરની અંદર। તો જ્યારે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય ત્યારે એને કેટલા વડે ભાગવા પડશે, 100 વડે, કારણ કે 100 સેન્ટીમીટર બરાબર શું થઈ જશે, 1 મીટર। અહીંયા 65 સેન્ટીમીટર આપેલા છે તો એને કેટલા વડે ભાગીશું આપણે, 100 વડે, તો બરાબર 65 ભાગ્યા 100 એટલે આ શું થઈ જશે, મીટર બરાબર। તો અહીંયા પોઈન્ટમાં આન્સર આવશે 0 પોઈન્ટ, નીચે એકના પાછળ કેટલે શૂન છે, 2 છે, એટલે 2 પોઈન્ટ કપાશે એટલે 0.65 મીટર। તો બધું જ મીટરની અંદર આવી ગયું। તો હવે પહેલો પ્રશ્ન તમને કયો છે, ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ, જરૂરી શીટ કઈ વપરાશે, તો ચાર બાજુઓ પ્લસ નીચેનું તળિયું, ચાર બાજુઓ પ્લસ નીચેનું તળિયું, તો આ બે વસ્તુનું જરૂરિયાત પડશે। તો તળિયા માટે બે વસ્તુ છે, એક તો છે L અને B, એની લંબાઈ હોવી જોઈએ અને પહોળાઈ હોવી જોઈએ, નીચે તળિયા માટે બે જ વસ્તુની જરૂરિયાત છે। તો પહેલો જ પ્રશ્ન છે આપણો, ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ બરાબર
पार्श्व पृष्ठों लंबगन ना पार्श्व पृष्ठों क्षेत्रफल आवशे कारण के डब्बो एटले लंबगन पण अहींया लंबगन नहीं लखी आपणे डब्बो लखीशुं तो डब्बाना पार्श्व पृष्ठोनुं क्षेत्रफल प्लस बीजी वस्तु से नहीं तळियानो भाग आवशे तो तळियानुं क्षेत्रफल तळियानी अंदर ऊंचाईनी जरूर नहीं त्यां आगळ शुं थशे आनी जरूर नहीं एना माटे शुं हशे आज भाग खाली एटले के बे आड़ी अने बे ऊबी एटले के आ रीतनी अने आ रीते जे भाग पड़शे एने लंबाई गुण्या पहोळाई कहीए आपणे छे तो अहींया डब्बानुं पार्श्व पृष्ठनुं क्षेत्रफळ तमे जाणो छो 2h लंबगननुं पार्श्व पृष्ठनुं क्षेत्रफळ एल प्लस बी प्लस तळियानुं क्षेत्रफळ एटले एना माटे थशे लंबाई गुण्या पहोळाई एटले बी क्लियर थयुं अहींया एल इंटू बी एच एल एटले लंबाई बी एटले पहोळाई अने एच एटले ऊंचाई तो हवे एल बी अने एचनी किंमत तो तमने अहीं आपेली छे तो किंमत मूकी दो वारा परथी तो बे गुणे एच एचनी किंमत केटली छे 0.65 मीटर इन ब्रेकेट एलनी किंमत 1.5 प्लस बीनी किंमत 1.25 प्लस અહીંયા એલની કિંમત કેટલી છે 1.5 ગુણ્યા બીની કિંમત 1.25 બસ સાદુરૂપ આપી દો 65 ગુણ્યા બે કરી દો 5 × 10 શૂન્ય વધી આ 1 × 6 = 12 = 1 = 13 પોઈન્ટ કેટલાક આપવાના છે 2 એટલે અહીંયા આન્સર આવશે 1.30 અથવા તો 3 લખો તો પણ વાંધો નહીં બંનેનો સરવાળો કરવાનો છે 1.5 1.25 તો અહીંયા 5 × 5 = 2 7 અને 1 × 2 2.75 પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે 1.5 × 125 તો 125 × 15 0 × 1 = 5 1 × 2 = 1 5 × 5 = 25 વધી આવી 2 5 × 10 અને 2 × 12 બગડો વધી આવી 1 5 × 1 = 6 5 × 5 = 7 6 × 2 = 8 અને 1875 આન્સર આવે છે 1875 પણ અહીંયા જુઓ ગુણાકાર થાય છે સરવાળો થતો હોત તો એના એ પોઈન્ટો કટ થાત પણ અહીંયા શું થાય છે ગુણાકાર થાય છે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 અને અહીંયા પોઈન્ટ પછી કેટલા છે 2 તો ટોટલ કેટલા પોઈન્ટ કટ થશે 3 કારણ કે તમે ઈઝીલી વિચારી શકો અહીંયા 1.5 બરાબર કેટલા લખી શકીએ આપણે 15/10 અહીંયા 1.25 છે તો 125/100 લખી શકીએ તો આ બંનેનો ગુણાકાર આપણને કેટલો મળ્યો 1875/ આ બંનેનો ગુણાકાર કેટલો થશે 1000 તો ટોટલ 1, 2 અને 3 કેટલા પોઈન્ટ કપાશે 3 પોઈન્ટ તો 3 પોઈન્ટ કપાશે એટલે 1.875 એનો ગુણાકાર થાય ક્લિયર સેમ આના માટે પણ એવું જ થશે 13 × 175 275 × 13 તો અહીંયા 0 × 1 = 5 × 1 = 7 × 2 = 2 5 × 3 = 15 15 × 5 = વધી આવી 1 7 × 21 = 1 22 નો બગડો વધી આવી 2 3 × 2 = 6 અને 2 = 8 5 × 5 = 7 8 × 7 = 15 15 × 5 = વધી આવી 1 × 2 = 1 = 3 અહીંયા પણ કેટલા પોઈન્ટ કપાશે 3 પોઈન્ટ હમણાં જે પેલામાં કર્યું એ જ રીતે આમાં થવાનું એટલે 3.575 પ્લસ 1.875 તો આનો સરવાળો કરવાનો છે તો 3.575 પ્લસ 1.875 આ બંનેનો સરવાળો કરતો 5 × 5 = 10 = 0 વધી આવી 1 7 × 7 = 14 15 × 5 = વધી આવી 1 8 × 6 8 × 5 કેટલા થઈ જશે 13 × 1 = 14 14 નો ચોગડો વધી આવી 1 3 × 1 = 4 5 × 5 = 450 ક્લિયર તો અહીંયા આપણો કુલ આન્સર કેટલો મળે છે 5.450 તો એ જગ્યાએ આપણે અહીંયા 5.5 પણ લખી શકીએ અથવા તો 5.45 પણ લખી શકીએ 5.45 મીટર સ્ક્વેર બધી જ વસ્તુ મીટરમાં છે તો મીટર સ્ક્વેર તો આ ફર્સ્ટ નંબરનો જે ક્વેશ્ચન હતો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ કેટલું થશે તો જરૂરી શીટનું ક્ષેત્રફળ 5.45 મીટર સ્ક્વેર થશે
હવે તમે બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, એક મીટર સ્ક્વેર શીટના રૂપિયા 20 લેખે થતો ખર્ચ બરાબર કેટલો? એક મીટર સ્ક્વેર માટે શીટનો ખર્ચ કેટલો થાય છે? 20 રૂપિયા. તો કેટલું છે કુલ? 5.45 મીટર સ્ક્વેર માટે થતો ખર્ચ બરાબર કેટલું? ત્રિરાશિ ઉપયોગ કરો તો સીધો શું કરવાનો ગુણાકાર? 5.45 ગુણ્યા 20 ભાગ્યા 1. તો સીધા જ ગુણાકાર કરો, 545 ગુણ્યા 2. 5 × 10 = 0 બધી આવી 1. 4 × 8 = 1 9. 5 × 2 = 10. 1090. ટોટલ પોઈન્ટ કેટલા કાપવાના છે? અહીંયા પાછળ એક શૂન આવશે બરાબર. આ બે ટોટલ પોઈન્ટ કેટલા કાપવાના છે? 2, એટલે 109. ટોટલ ખર્ચ કેટલો થશે? 109 રૂપિયા. ક્લિયર થયું? અહીંયા 5.45 ગુણ્યા 2 કરે છે, રિયલમાં આપણે 100 કરતા હતા 20, તો 20 એટલે કે બધા શૂન પાછળ મૂકી દીધી. અને ટોટલ પોઈન્ટ 5.45 છે, એટલે 2 પોઈન્ટ કટ કરવાના હતા, એટલે અહીંયા 2 પોઈન્ટ કટ થશે, એટલે કેટલા હશે? 109 રૂપિયા. તો આટલો ખર્ચ થશે ટોટલ આખો ડબ્બો બનાવવા માટે. એક સીટનો 20 રૂપિયા લેખે, એટલે 1 મીટર સ્ક્વેર જે છે સીટની અંદર 1 મીટર સ્ક્વેરે 20 રૂપિયા લેખે, તો ટોટલ કેટલા મીટર સ્ક્વેર છે આખો ડબ્બો? 5.45 મીટર સ્ક્વેરનો છે. તો આખો ડબ્બો બનાવવા માટે ટોટલ ખર્ચ કેટલો છે? 109 રૂપિયા. ક્લિયર થઈ ગયું? તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 1. એના રિલેટેડ એક્ઝામ્પલ છે, તમારે હોમવર્કની અંદર કરવાના છે. તો એક્ઝામ્પલ નંબર જે બીજો છે એ પણ આના જેવો સેમ એક્ઝામ્પલ છે. એની અંદર પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમને આપી દીધેલી છે. રૂમની દિવાલ અને છત એટલે આની જેમ જ ત્રણ જ વસ્તુની છે, એટલે પાર્શ્વ પૃષ્ઠો પ્લસ શું થઈ જશે? છતનું ક્ષેત્રફળ. જેમ તળિયાનું અહીંયા લીધું એની જગ્યાએ શું થશે? છતનું ક્ષેત્રફળ. તો એ એક્ઝામ્પલ હોમવર્કની અંદર કરવાનું છે આપણે. એ જ રીતનો એક્ઝામ્પલ નંબર 4 પણ તમને આપેલો છે, તો સીધો લંબઘન એની અંદર વાપરવાનો છે. કારણ કે તમને કહ્યું શું છે કે એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેવો રંગ છે. રંગ એટલો ભરેલો છે. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમને આપેલી છે, તો એમની અંદર કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય? તો કેટલી ઈંટો માટે પહેલાં તો આપણે ક્ષેત્રફળ, જે લંબઘન ડબ્બો એટલે લંબઘન, તો લંબઘનનું ક્ષેત્રફળ માપી લેવું પડશે. સોરી, પૃષ્ઠફળ. તો લંબઘનનું પૃષ્ઠફળ મળ્યા બાદ આપણે શું કરવાનું છે? એની અંદર જે સેન્ટીમીટર સ્ક્વેર છે એની જગ્યાએ આપણને શું પૂછ્યું છે? અહીંયા ડબ્બાનું ક્ષેત્રફળ રંગી શકાય ત્યારે રંગ, એટલે ડબ્બો મીટર સ્ક્વેરની અંદર આપેલું છે, એટલે આપણને જે સેન્ટીમીટર સ્ક્વેરની અંદર જે આન્સર મળે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? મીટર સ્ક્વેરની અંદર. ત્યારબાદ 9.375 મીટર સ્ક્વેર રંગી શકાય તેટલા રંગની ઈંટો તમને આપેલી છે, તો એ માટે રંગી એક સંખ્યા રંગી શકાય. તો સામે તમે જે આન્સર શોધો પૃષ્ઠ પર એ શું કરશો? ડિવાઈડ કરશો, એટલે તમને શું મળશે? એનું ટોટલ, એટલે કે કુલ ઈંટો કેટલી રંગી શકાય એનો આન્સર. ક્લિયર થઈ ગયું? તો નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે 3rd નંબરનું. તેમાં તમને શું કહ્યું છે કે લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ 250 મીટર છે. લંબચોરસ જે હોલ છે એની તળિયાની પરિમિતિ તમને આપેલી દીધી છે 250 સેન્ટીમીટર છે. જો રૂપિયા 10 પ્રતિ મીટર સ્ક્વેર લેખે, એટલે કે 10 રૂપિયાની અંદર રંગાતો ક્ષેત્રફળ, રંગાતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 1 મીટર સ્ક્વેર, એટલે 1 મીટર સ્ક્વેર જ્યારે રંગવામાં આવે ત્યારે કેટલો ખર્ચ થાય છે? 10 રૂપિયા. તો તેની 4 દિવાલ રંગવાનો ખર્ચ રૂપિયા 15,000 થતો હોય, તો હોલની ઊંચાઈ શોધો. 4 દિવાલો રંગવાનો ખર્ચ કેટલો થાય છે? રૂપિયા 15,000. તો હોલની ઊંચાઈ આપણે શોધવાની થશે. તો અહીંયા તમને પ્રતિ મીટર સ્ક્વેર, એટલે કે પ્રતિ મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ આપી દીધો છે. તો 15,000 4 દિવાલો રંગવા માટે થાય છે. તો આ જ ત્રિરાશિ રીતે ઉપયોગ કરીએ આપણે, કે રૂપિયા 10 માં રંગાતો વિસ્તાર બરાબર કેટલો છે? 1 મીટર સ્ક્વેર. તો તમને એ આખી દિવાલ 4 દિવાલ રંગવાનો ખર્ચ કેટલો છે? તો રૂપિયા 15,000 રંગાતો વિસ્તારનું ક્ષેત્રફળ, અહીંયા પણ વિસ્તારનું ક્ષેત્રફળ થશે, ક્ષેત્રફળ બરાબર કેટલું? તો અહીંયા 4 દિવાલનું ક્ષેત્રફળ બરાબર તમને મળશે, કારણ કે આ 15,000 ખર્ચ શેનો થાય છે? 4 દિવાલો રંગવાનું. તો 4 દિવાલનું
क्षेत्रफळ बराबर शू लखी सकी आप क्रॉस त्रिराशि है एट के 15,000 गुण्या एक एक लखो तो कोई फर्क पड़े नहीं भाग्या 10 એટલે એક એક ગુણી જશે એટલે 1500 મીટર સ્ક્વેર. હવે ચાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર તમને બ્રેકેટમાં સૂચના આપે છે. પાર્શ્વપૃષ્ઠનું પૃષ્ઠફળ જો ન આપેલી હોય તો પણ તમે વિચારી શકો કે લંબઘન હોય તો એના ચાર બાજુઓ ખાલી હોય તો એને શું કહીએ છીએ આપણે લંબઘનનું પાર્શ્વપૃષ્ઠનું પાર્શ્વપૃષ્ઠોનું પૃષ્ઠફળ. તો ચાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર શું કહી જશે પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ બરાબર કેટલું મળશે આપણને 1500 મીટર સ્ક્વેર. તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે હોલની જે હોલ છે એની ઊંચાઈ તમને શોધવાની પૂછી છે. તો પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ છે તો આપણા જોડે સૂત્ર પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર એની અંદર ઊંચાઈ મળી જશે. તો પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર શું છે તળિયાની ઊંચાઈ અથવા તો પાયાની પરિમિતિ આપણે લેતા હતા એની અંદર પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ પાયાની પરિમિતિ અહીંયા તળિયાની પરિમિતિ એટલે તળિયું એ જ આપણા માટે શું હશે પાયો પણ અહીંયા જે શબ્દ યુઝ કર્યો છે એ જ આપણે યુઝ કરીએ તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આપણે શોધવાનું શું છે ઊંચાઈ જ શોધવાની છે પાર્શ્વપૃષ્ઠ હોલની ઊંચાઈ શોધવાની કહી છે. તો બસ આ બે વસ્તુ તળિયાની પરિમિતિ બરાબર તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ બરાબર શું થઈ જશે પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ. અહીંયા પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ આપણે આપી દીધું છે કેટલું છે 1500 તો મૂકી દો એ 1500 બરાબર તળિયાની પરિમિતિ આપણે આપી છે કેટલી છે 250 ગુણ્યા ઊંચાઈ એટલે એ આપણે શોધવાની છે. એચ પણ લખો અથવા તો એમને એમ રાખો તો ઊંચાઈ બરાબર શું થશે તો આ ગુણાકારમાં છે તો બરાબર સામે જશે એટલે ક્યાં જવાના ભાગાકારની અંદર 1500 ભાગ્યા 250 શું શું ઉડી જશે અહીંયા 5 3 5 5 તો 30/5 આન્સર બનશે. તો 6 5 30 થઈ જશે 6 5 30 એટલે આન્સર મળશે અહીંયા 6 મીટર. કારણ કે જુઓ પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર મીટર સ્ક્વેર તો આડે 1500 મીટર સ્ક્વેરમાં લખાશે. તળિયાની પરિમિતિ તમને આપેલી છે કેટલી છે 250 મીટર તો આ 1 મીટર અને આ 1 મીટર ઉડશે એટલે ઊંચાઈ બરાબર શું થઈ જશે 1 જ મીટર. તો ઊંચાઈ બરાબર 6 મીટર. તો આપણને બસ હોલની ઊંચાઈ શોધવાની કહી હતી તો હોલની ઊંચાઈ આપણને કેટલી મળે છે 6 મીટર. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3. તળિયાની પરિમિતિ એ જ શું થઈ જશે પાયાની પરિમિતિ. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ નંબર 5ની અંદર તમને કહ્યું છે કે એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર છે એટલે કે સમઘન તો બધી જ બાજુ કેવી હોવાની સમાન. તો એની ધાર તમને કેટલી આપી છે 10 સેન્ટીમીટર અને બીજી લંબઘન પેટીની લંબાઈ 12.5 સેન્ટીમીટર પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર આપી છે. અને પ્રશ્ન ફર્સ્ટ પૂછ્યો છે તમને કે કઈ પેટીના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું વધુ છે. તો પહેલાં આપણે એ પ્રશ્નનો જવાબ આપીએ કઈ પેટીના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે. તો બંને માટે અલગ અલગ આપણે સૌ જોવા પડશે કે સમઘનના પાર્શ્વપૃષ્ઠો તો સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે પાર્શ્વપૃષ્ઠો એટલે સાઈડના 4 તો 4a² મીટર² તો 4 × a ની વેલ્યુ તમને આપેલી છે. સમઘનની ધાર એ જ એની બાજુની લંબાઈ એટલે 10 સેન્ટીમીટર સોરી અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે તો 10 એનો વર્ગ. તો 4 × 10 × 10 લખી શકીએ આપણે તો અહીંયા કેટલા થઈ જશે 400 સેન્ટીમીટરનો બરોબર. તો આ થઈ ગયું સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ. હવે આપણે સામે કમ્પેર કરવાનું છે કે કઈ પેટીના પાર્શ્વપૃષ્ઠ ક્ષેત્રફળ વધુ. તો આપણે લંબઘનનું પણ પૃષ્ઠફળ શોધવું પડશે તો લંબઘનનું પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર ફોર્મ્યુલા શું હતી આપણા જોડે 2h(l + b) તો 2 × એની
एच एटले के ऊंचाई गेली छे 8 सेंटीमीटर, लेंथ लंबाई गेली छे 12.5 सेंटीमीटर, प्लस एनी ब्रेथ एटले के पहोळाई गेली छे 10 सेंटीमीटर। तो अहीं 8 × 2 = 16 इन ब्रेकेट 12.5 + 10 એટલે 12 ની અંદર 10 ઉમેરશો એટલે થઈ જશે 22, તો 22.5। હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે કે 225 × 16 કરવાનો છે, તો અહીંયા 0 × 1 = 5 1 × 2 = 2 1 × 2 = 2 પ્લસ 6 × 5 = 30 વધી આવી 3 6 × 2 = 12 13 14 × 15 = 5 વધી આવી 1 6 × 2 = 12 1 તેર, અહીંયા 0 5 × 5 = 10 વધી આવી 1 3 × 2 = 5 1 6 2 × 1 = 3 તો ટોટલ આન્સર કેટલો મળે છે 3600। પણ એની અંદર એક પોઈન્ટ કપાશે અહીં ક્યાં 22.5 છે, તો કેટલો આન્સર મળશે 360 સેન્ટીમીટરનો વર્ગ। તો તમને શું પૂછ્યું છે, કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે, તો કયું થશે, સમગન માટે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 400, લંબગન માટે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 360। તો અહીંયા લખીશું સમગન પેટીનું પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું વધુ છે, તો 400 − 360 = 40 મીટર² જેટલું વધુ છે। તમને વધુ છે તો સમગન પેટીનું પૃષ્ઠફળ વધુ છે, અને કેટલું, તો 40 સેન્ટીમીટર² જેટલું વધુ છે। સેમ સેકન્ડ નંબરનો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે, તો કુલ પૃષ્ઠફળ માટે તમે જાણો છો કે સમગન પેટીના કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શું છે, તો કુલ પૃષ્ઠફળ પૂછ્યું એટલે 6a² એની ટોટલ બાજુ કઈ થશે 6, આ સાઈડની 4 અને ઉપર નીચેની 2 એટલે ટોટલ કેટલી થઈ જઈ 6। તો 6a² એ ફોર્મ્યુલા પર તમે સમગન પેટીનું કુલ પૃષ્ઠફળ મેળવશો, ત્યારબાદ લંબગન પેટીનું કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળ લંબગન પેટીનું એની ફોર્મ્યુલા શું છે, તો 2 LB + BH + HL એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ। તો એની અંદર કિંમતો તમે 3 3 આપેલી જ છે, તો કિંમતો મૂકી અને સાદરૂપ આપશો, તો તમારે એનું કોનું ઓછું છે, કુલ પૃષ્ઠફળ કોનું ઓછું છે અને કેટલું છે એ તમારે શોધવાનું થશે। તો સ્વાધ્યાય 13.1 જે છે એની અંદર આ ફર્સ્ટ 5 એક્ઝામ્પલ છે, અને સિવાય ઉદાહરણ નંબર 1 અને 2 એ લંબગન અને સમગનના પૃષ્ઠના રિલેટેડ આટલા એક્ઝામ્પલ તમારા સિલેબસની અંદર છે। તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પદાર્થો અને એનું પૃષ્ઠફળ અને ઘનફળ જોઈશું। થેન્ક યુ।